નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે જીવનનો ઉતરાદ, લોક સેવામાં લગાવો. જીવનમાં ઉતરાદમાં શરીર તથા મન થાકી જવાથી તે ઉંમરે કોઈ ભૌતિક આકર્ષણ રહેતું નથી કે કોઈ મહત્વાકાંક્ષાને પૂરી પાડવાની એનામાં શક્તિ પણ રહેતી નથી. એ સમય સેવા સાધનામાં ગાળવો જોઈએ. યુવાવસ્થા જેવી લાલસા તથા લિપ્સામાં નહીં. દેશ સંસ્કૃતિ વાનપ્રસ્થ આશ્રમની પરંપરા ઓઢોને વ્યક્તિગત હિત સાધવાનો તથા પરમાત્મની દ્રષ્ટિએ જીવનનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ કરવો એ અવસર પૂરો પાડે છે. નવી પેઢી સત્તા ઈચ્છે છે, જો તેને તે ન આપવામાં આવે તો ઘરમાં ઝઘડા થાય છે. વૃદ્ધો પોતે સલાહ સૂચન તથા માર્ગદર્શન આપતા રહે અને કામનો બોજ છોકરાઓના માથે નાખવામાં આવે તો તેને અનુભવ મળે અને આપણો ભાર હળવો થાય. અત્યંત તૃષ્ણામાં મગ્ન થઈને કમાવામાં લાગ્યા રહીએ તો તે માનસિક તણાવથી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, અનિદ્રા વગેરે અનેક રોગો થાય છે. આધ્યાત્મિક અને પારમાર્થિક કાર્યો અપનાવીને જીવનના ઉતરાદને એટલો મૃદુત અને સરળ બનાવી શકાય છે જાણે નવો જન્મ ધારણ ન કર્યો હોય. જે હેતુ માટે આ શરીર મળ્યું છે, માનવ જીવનનું જે પરમ લક્ષ્ય છે, તેનો ઉત્તમ સુઅવસર તો ઉતરાદમાં જ મળે છે. માનસિક તણાવ ઓછો થઈ જવાથી અને પરિવારમાં બીજો ઓછો થવાથી મન પણ સારી રીતે લાગે છે અને મન ડામાડોળ થવાથી, વિચલિત થવાથી શંકા પણ ઓછી રહે છે. મૃત્યુના દિવસે પણ નજીક આવતો જોઈને પરમાત્મને પુણ્ય પૂંજીનો સંગ્રહ કરવાથી તથા આગલા જન્મને સારી સ્થિતિમાં મેળવવા માટે ઉત્કૃષ્ટ જાગૃત થાય છે અને જીવનને જે પ્રવૃત્તિઓ જોવાનીના નકામી અને મુશ્કેલ લાગતી હતી તેને અપનાવી શકાય. બ્રહ્મ વિદ્યાની, તત્વદર્શનની, જ્ઞાન સાધના, યોગાભ્યાસ, તપ સાધના તથા લોક કલ્યાણની સેવા સાધના એ ત્રણે અમૃતમય દેવ સરિતાને ભેગી મળીને તીર્થરાજ પ્રયાગ જેવી ત્રિગુણી સર્જન કરે છે. તે આનંદ અનોખો છે. બચપણ, કિશોરાવસ્થા તથા યુવાનીમાં જેટલો આનંદ મેળવ્યો હતો તેના કરતાં પણ વધારે આનંદમય વિભૂતિ પ્રાપ્ત થાય છે. પરમાર્થ પરાયણ ઉત્તરાર્ધમાં પ્રવેશનારને એવું લાગે છે કે યુવાન અલડપણું જતું રહ્યું તે સારું જ થયું, પણ આ ઢળતી ઉંમરે અનેક વરદાનો લઈ આવી છે. લોક કલ્યાણનું કાર્ય એટલું સરસ નથી કે તેને કોઈ પણ તુચ્છ વ્યક્તિને સોંપી શકાય. તેને માટે અનુભવી, સુયોગ્ય, ઈમાનદાર, સક્ષમ, લાગણીશીલ અને પ્રભાવશાળી કાર્ય કરતા જોઈએ. સેવાભાવી સંસ્થાઓ પાસે પણ આવા લોકો નથી. લોક કલ્યાણ માટે રચાયેલી સંસ્થાઓની સ્થિતિ વધુ દયનીય છે. યશ મેળવવા માટે થોડી જાહેરાતો કરવી એ મહત્વાકાંક્ષી વ્યક્તિઓ માટે એક ધંધો બની ગયું છે. જાત જાતના આડંબરો, સભા સંમેલનો, સંગઠન સંસ્થા સરઘસના પોસ્ટરોની અત્યારે ધૂમ મચી છે. રોજે રોજ નવી સંસ્થાઓ બનતી રહે છે અને બંધ થતી જ રહે છે. હોદા માટે લડનાર મરનાર પંદરની પાછળ રહીને કેટલાક પ્રકારનો સ્વાર્થ સાધનાર લોકોની સાર્વજનિક સંગઠનોના બોલબાલા છે. વિવિધ સંસ્થાઓનું માળખું કાગળના બનેલા રાવણની જેમ વિશાળ ઢાંચો બનાવીને તો ઊભું છે, પણ અંદર તો પોલમ પોલ જ છે. આ જ કારણે કામ નહીવત અને આડંબર બહાર જેટલા દેખાય છે. પ્રગતિના વિભિન્ન ઉદ્દેશોથી બનેલો આટલા બધા સંસ્થાઓ, સંગઠનો કહેવાતા લોકસેવકો તથા નેતાઓ હોવા છતાં એક ઇંચ જેટલી પણ પ્રગતિ સાધી ન શકે તો સમજવું જોઈએ કે આડંબર વસ્તુસ્થિતિને નષ્ટભ્રષ્ટ કરી નાખી છે. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનું એક જ કારણ સદભાવના સંપન્ન, સુયોગ્ય તેમજ કર્મઠ કાર્યકર્તાઓનો અભાવ. અનેક મિશન બનેલા છે અને નવા બની રહ્યા છે, પરંતુ મિશનરીનો ક્યાંય પત્તો નથી. આવી સ્થિતિમાં લોક શક્તિને જગાડવાનું, લોક કલ્યાણનો ઉદ્દેશ પૂરો કરવાનું કેવી રીતે શક્ય બનશે? ઉજ્જવળ ચરિત્રવાળી, સુસંસ્કૃત અને નિસ્વાર્થ લોક સેવામાં મગ્ન વ્યક્તિ જ પ્રથમ હરોળમાં આગળ આવીને જનતાને સાચું માર્ગદર્શન આપી શકે છે. આવા નેતૃત્વનું ઉત્પાદન વાનપ્રસ્થ આશ્રમથી કાળમાંથી થતું રહ્યું. જો વાનપ્રસ્થની પુણ્ય પરંપરા ચાલુ થઈ જાય તો એકથી એક ચર્યાતા સુયોગ્ય ભાવનાશીલ લોક સેવકો જુદી જુદી સત પ્રવૃત્તિમાં સંલગ્ન થયેલા જોવા મળશે અને પગારના ભાર વિના જનતાને આવા કાર્યકર્તાઓ લાખોની સંખ્યામાં મળી શકશે. જે અનિચ્છનીય બાબતો વિરુદ્ધ મોરચાબંધી કરીને લડવા માટે સાહસિક સુરવીરોની ભૂમિકા અદા કરી શકે
અવેતન સેવા સાધનો સ્વલગ્ન ઉચ્ચ કોટીની સૂચિની સુનિશ્ચિત તેમજ અનુભવી વ્યક્તિને કોઈ કાર્યને હાથ ધરે છે તેમની ચિંતાનો લગાતાર સહયોગ મળે છે અને નિશ્ચિતપણે સફળ થાય છે. નવ નિર્માણના પુનરાધારની બધી દિશાઓ સુની પડી છે. શિક્ષણ, સંસ્કૃતિ, સમાજ, સ્વાસ્થ્ય, આજીવિકા, વિનોદ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં લોક સહયોગની પ્રગતિશીલ અને સુવ્યવસ્થિત થઈ શકે. ભૌતિક, નૈતિક અને સામાજિક ક્ષેત્રમાં અમે આપેલી અપાર વિકૃતિને વિભૂત મોરચો ઊભો કરવો અને તેની સામે જજમો વિજય મેળવવો એ ફક્ત લોક શક્તિ માટે સંભવિત છે. તેને જ ગઠિત, મજબૂત અને સંસ્કારી બનાવી શકાશે, બનાવી પડશે. આજનો અત્યંત મહત્વપૂર્ણ કાળ આ છે, જેને કાલની પ્રતીક્ષા કર્યા વિના આજે જ પૂરું કરવું જોઈએ. આપણા દેશની કુળી રિવાજો બધા સંકટોનું મૂળ છે. નાત જાતના ભેદભાવના કારણે દેશ હજારો ટુકડાઓમાં વહેંચાઈ ગયો છે. ઉચ્ચ નીચની માન્યતાઓ ત્રીજા ભાગના લોકો દબાયેલા અને કચરાયેલા રાખ્યા છે અને બે તૃતીયાંશ લોકો અહંકારી બની ગયા છે. લગ્નોમાં થતા બેફામ ખર્ચાઓ આર્થિક રીતે દેશને કમર તોડી નાખી છે. અંધવિશ્વાસ અને કમનીતિમાં જેટલો શ્રમ શ્રમ ધન અને મનોયોગ બરબાદ થાય છે તે યોગ જોઈને નડું આવે છે. ગામડાઓને દેશ જેટલો પછાત છે ત્યાં જવાની ખબર પડે. જે પ્રગતિને બળાઈ મારવામાં આવે છે તે ફક્ત 20% વસ્તી ધરાવતા શહેરો પૂરતી જ મર્યાદિત છે. રાજનૈતિક તથા સામાજિક ઉછળ કુછળ એ થોડા લોકો સુધી સીમિત છે. 80% વસ્તી ધરાવતા ગામડાઓ નિર્પુષ્ટતા, ખોટી પ્રથાઓ તથા દોષ ગુણોની ત્રસ્ત છે. તેને આગળ લાવવાના પણ ત્યાં કોણ જાય? આ પ્રશ્ન જવાબમાં વાનપ્રસ્થ પરંપરા ફરીથી જીવંત રાખવામાં રહેલા છે. ભારતમાં ઊંચો પગાર આપીને મિશનરી નોકરી રાખીને તેમને પછાત ગામડાઓમાં મોકલીને કામ કરાવવા માટે પ્રચિત ધન નથી કે એટલા સરકારી સાધનો પણ નથી. કદાચ હોય તો પણ આજની લોકશાહીને જોતા તેઓ ગામડામાં જઈને લોકોને સહયોગની પુનર્નિર્માણનું કામ કરશે એવી આશા રાખવી વ્યર્થ છે. ગામડાઓના દવાખાનાઓમાં જવા માટે નવા શિખાઉ ડોક્ટરો પણ તૈયાર થતા નથી. સરકારી નોકરી તો જાગીર છે, પછી ખુરચી ટેબલ તથા પંખા છોડવા કોણ તૈયાર થાય? લોકોની આવી મનોવૃત્તિના કારણે સરકાર પણ કશું કરી શકતી નથી. લોક નિંદાથી બચવા માટે સમાજ કલ્યાણનો આડંબર જ કરવામાં આવે છે. રાષ્ટ્રના નિર્માણમાં અનેક સમસ્યાઓ છે. સૌથી મોટી સમસ્યા એક જ છે, સુયોગ્ય ભાવનાશીલ વેતન લીધા વગર સેવા ભાવની રાષ્ટ્રીય નિર્માણમાં લાગી જનાર કર્મઠ કાર્યકર્તાઓની આ અભાવને દૂર કર્યા વગર બીજો કોઈ રસ્તો નથી. આ જરૂરિયાત વાનપ્રસ્થ પરંપરાને ફરી જાગૃત કરીને જ પૂરી કરી શકાશે. એ માટે જો એક શક્તિશાળી અને સુવ્યવસ્થિત આંદોલન ઊભું કરવામાં આવે તો આ ધર્મપ્રિય દેશમાં પ્રાચીન સંસ્કૃતિનું રક્ષણમાં અનેક લોકો આગળ આવશે અને સર્જન સેના રાષ્ટ્રનો પછાતપણ દૂર કરવામાં ચમત્કાર કરી શકશે અને સમાજ અને દેશની પ્રગતિના માર્ગને આગળ વધશે. ભારતના ધર્મ, આધ્યાત્મિક અને સંસ્કૃતિ પ્રત્યે હજુ પણ શ્રદ્ધાનો અત્યંત અભાવ નથી થયો. ભૌતિકવાદી વિચારધારાઓને નાસ્તિકતાવાદને પ્રોત્સાહનની જરૂર આપ્યું છે અને કહેવાતા ધાર્મિક વર્ગના કુકર્મોએ લોક માનસમાં ધર્મ પ્રત્યે અપેક્ષા, અવજ્ઞા અને આક્રોશનો ભાવ અવશ્ય પેદા કર્યો છે. આટલું બધું થયું હોવા છતાં સ્થિતિ હજુ એટલી જ હદે નથી પહોંચી કે ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પુનરુદ્ધારમાં શરૂ કરેલા પ્રચંડ અભિયાનને સર્વથા હાસ્યાસ્પદ ઠરાવવામાં આવે અને તેની પ્રતિક્રિયા તેના પ્રત્યે ઉદાસીનતા અને નિરાશાના રૂપમાં સામે આવે. દરેક ધાર્મિક વ્યક્તિ ઉર્ધાવસ્થાનો શાંતિ મેળવવા અને પરમાર્થ સાધનની ભલે પછી સંજોગો એને એવી અવસર પ્રાપ્ત થવા ન દે એનાથી થોડા જ ઉત્સાહ છે અને સાધુ ભાવોના આશ્રમના દિવસો પસાર કરતા નામ નામ જપતા અને કહેવાતા સત્સંગમાં ફસાયેલા જોઈ શકાય છે. આવી વ્યક્તિઓની સંખ્યા ગણવામાં આવે તો હજુ પણ લાખો આંકડા સુધી પહોંચશે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો તેઓ આત્મકલ્યાણની સાથે સાથે લોક કલ્યાણની ક્ષેત્રમાં પ્રવેશ કરી શકત અને નિર્માણના મહાન ઉદ્દેશને પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકત. પરંપરાનો રાજમાર્ગ મોજુદ છે. આજ ભાવનાઓ અભાવ નથી, પરમાર્થ પ્રત્યે શ્રદ્ધા પોતાની જગ્યાએ યથાવત છે. તેથી જો વાનપ્રસ્થને પુનર્જીવિત કરવામાં આવે, આગળ આવતી વ્યક્તિઓને યોગ્ય પ્રક્ષિણ અને માર્ગદર્શન આપવામાં આવે તો એવું કોઈ કારણ નથી કે લાખોની સંખ્યા પ્રચંડ ક્ષમતા સંપન્ન લોકસેવકને કાર્યક્ષેત્રમાં
ટાળી ન શકાય આ શક્યતાએ મૂર્તિમંત થઈ શકે છે. જય ગુરુદેવ.